नमस्कार, अपने આગળના વિડિયોમાં સંચાલનની વિવિધ સપાટીઓ વિશે આપણે અભ્યાસ કરીએ છીએ। તો આજે સંચાલનની બીજી મહત્વની સપાટી એટલે કે મધ્યમ સપાટી। મધ્યમ સપાટી એટલે કે કર્મચારીઓની સપાટી તરીકે પણ ઓળખાવી શકાય। જે ઉચ્ચ સપાટી સંચાલકો જે હોય છે, મેં તમને અગાઉ આપણે એક ઉદાહરણ જોયું કે અલગ અલગ રીતે जो कर्मचारी जुस्सो हो
કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે, નિપુણતામાં વધારો થશે, કામ કરવામાં ખૂબ ઓછા સમયમાં કાર્ય પૂર્ણ થશે, તો એ કાર્ય તમારે કરવું. અન્ય વિભાગના અધિકારી, અન્ય વિભાગ તમારો ધારો કે વેચાણ વિભાગ છે, તો તમે જે વેચાણ વિભાગમાં છો એ વિભાગે બીજા વિભાગો સાથે, આની સાથે, ઉત્પાદન સાથે, અન્ય સાથે, દરેકની સાથે તાલમેલ રાખો કે ભાઈ તમારા વિભાગની શું પરિસ્થિતિ, તમારું કામ શું, મારે કઈ રીતે કામ કરવું, એકબીજાની સાથે સંપર્કમાં રહે, સંકલન સાધવું કે આપણે બધા એક જ પેઢીના, એક જ પરિવારના સદસ્ય છીએ, એકબીજાને મદદ કરીએ, એકબીજાના મુશ્કેલીઓને દૂર કરીએ અને સૌ સાથે મળે અને સાથે રહે તેવો પ્રયત્ન એ આ મધ્યમ સપાટીના કર્મચારીઓએ કરવાનો થતો હોય છે. તો સંકલન સાધવું. આગળ પેટા વિભાગના કાર્ય પર ધ્યાન આપો. ઘણી વખત વેચાણ વિભાગ હોય તો એમાં પેટા વિભાગ કરવા પડે. કોઈ સેલ્સમેન હોય, સેલ્સમેનનો એક વિભાગ હોય, કોઈ પેકિંગ વિભાગ હોય, કોઈ ઓર્ડર લેવા જતા હોય તો ઓર્ડર વિભાગ હોય, આને કહેવાય પેટા વિભાગ. તો એ પેટા વિભાગો તમારા જે છે એના પર પણ ધ્યાન રાખવાની જવાબદારી આ વેચાણ અધિકારીની છે. તો એ અધિકારીએ તેના પેટા વિભાગનો સંકલન અને તેના ઉપર દેખરેખ રાખવાની કામગીરી કરવી જોઈએ. ચલો ઉચ્ચ સપાટી સંચાલનને નીતિ વિશે નિર્ણય લેવા મદદ કરવી. આ બધા જ વર્ષના શરૂઆતમાં લાંબા ગાળાના આયોજનો કરે છે ત્યારે ખરેખર વાસ્તવિક પરિસ્થિતિથી તેમને આ વિભાગે જાણ કરવી જોઈએ કે તમે જે વિચારો છો એવું બજારની અંદર નથી, કંપનીની અંદર આવું નથી, અથવા તો કંપનીની અંદર કેવા કેવા ફેરફારની જરૂરિયાત છે જે તમારા ઉત્પાદન અને તમારી કાર્યક્ષમતામાં વૃદ્ધિ કરશે, નફામાં વૃદ્ધિ કરાવશે, એવી બધી સલાહ આપવી અને મદદ કરવી એ આ મધ્ય સપાટીની કામગીરી જો. તો મધ્ય સપાટીની બંને બાજુ ઉત્તરદાયિત્વ છે, તળ સપાટી ઉપર કામ કરાવવું અને ઉચ્ચ સપાટીનું કાર્ય હાથ લેવું અને તેને મદદ કરવી, આને પણ મદદ કરવી, આને પણ મદદ કરવી. તો બે ધારકા આ મધ્ય સપાટીના કર્મચારીઓનું જોવા મળે છે. તો હજી આ મુદ્દો આજે અહીં પૂરો કરીએ છીએ. આગળનો મુદ્દો આપણે લઈએ છીએ તળ સપાટી. હવે આજે આપણે જોઈએ છીએ છેલ્લી તળ સપાટી. સંચાલન ત્રણ વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે, એની આપણે અગાઉ વાત કરી છે. એમાં ત્રીજી તળ સપાટી, તળ સપાટી સંચાલન એટલે ત્રીજો વિભાગ આપવામાં આવે સંચાલન માટે એને તળ સપાટી. આ સપાટી નિરીક્ષક, જોબર અને ફોરમેનનો તેમાં સમાવેશ કરવામાં આવતો હોય છે. આ સપાટી કાર્યકારી સપાટી એટલે કે કામ કરવા વાળી સપાટી, કાર્યરત પ્રવૃત્તિમય સપાટી તરીકે પણ ઓળખાવી શકાય છે. આ અહીં સંચાલનનું કાર્ય ઓછું થાય, અહીંયા એને સંચાલન વહીવટ નથી કરવાનું, એને જે સોંપવામાં આવ્યું હોય એ કામ મુખ્ય એને કરવાનું હોય છે. સંચાલન દેખરેખ નથી રાખવાની, એને વહીવટ કરવાનો છે. હલો ઉપરથી આપને આદેશ મળ્યો, તમારે બધા જ કર્મચારીને ભેગા કરી નીચે તમારા જે તળ સપાટીમાં જે કર્મચારીઓ કામ કરે છે એના પર દેખરેખ રાખવી ઈ આ સપાટીની મુખ્ય કામગીરી જોવા મળે છે. એની કામગીરી ક્યાં, એના કાર્ય મુખ્ય ક્યાં છે, કામદારોના કાર્યનું નિરીક્ષણ કરવું. અહીંયા સંચાલક વહીવટ કરનાર અધિકારી જે છે સપાટી, એની નીચે ઘણા કર્મચારીઓ કામ કરે છે. કોઈ ઉત્પાદન વિભાગ હોય તો ત્યાં ઘણા ઉત્પાદન વિભાગના કર્મચારીઓ કામ કરે છે. વેચાણ વિભાગ હોય તો તેમાં વેચાણ સાથે જોડાયેલ અસંખ્ય કર્મચારીઓ તેની નીચે કામ કરતા હોય છે. નાણા વિભાગ હોય તો નાણા વિભાગને અસંખ્ય કર્મચારીઓ તેની નીચે કામ કરતા હોય છે. તો આ પ્રત્યેક કર્મચારીઓ ઉપર નિરીક્ષણ, સતત દેખરેખ રાખવી, તે જે કાર્ય કરે છે એ પેઢીના નીતિ નિયમો પ્રમાણે કરે છે કે નહીં, ઉપરી ઉચ્ચ સપાટી તરફથી મળેલા આદેશ, મધ્યમ સપાટી તરફથી મળેલી જવાબદારી પૂર્વક કામ કરે છે કે ન તે જોવું અને તેના પર નિરીક્ષણ દેખરેખ રાખવાનું એ આ સપાટીનું
मुख्य कार्य गणी सकते। बीजू कार्य कामदारों में शिस्त और जुस्सो वधे। तमारी नीचे घना कर्मचारी काम करे छे, ते शिस्तबद्ध काम करे छे, जुस्सापूर्वक काम करे छे, ए जोगी अने तेमनो जुस्सो वधारे, नियमोनुं पालन करता थाय, ए प्रकारना प्रयत्न करवा, ई आ सपाटीना वहीवटी अधिकारीओनी जवाबदारी जोवा मळे छे। तो आम वहीवटी अधिकारीओ तेमनुं शिस्तनुं पालन करावे छे अने योग्य प्रमाणमां काम करता थाय ए जोवानुं करे छे। विभागना એટલે પ્રત્યેક વિભાગ જે તે વિભાગના એમાં પછી કોઈ પણ વિભાગ હોય, આપણે ખબર છે કેટલા વિભાગો હોઈ શકે, તો કે અહીંયા આવેલા ઘણા અલગ અલગ જે કાં વિભાગો છે તે પ્રત્યેક ઉપલી અધિકારીએ તેના વિભાજન ક્રિયા તે વિભાગના રોજિંદા કાર્યનું આયોજન કરવું, કે તમને જે કામ સોંપાવાયું આજના દિવસમાં એનું ઉત્પાદન કરાવી દેવાનું છે, તો તમારી નીચે જે કર્મચારીઓ છે એને કઈ રીતે તમે કામ કરાવશો ઈ તમારે જોવામાં આવતું હોય છે, અને એનું એક દિવસનું ટૂંકા ગાળાનું રોજિંદા પર ડેનું આયોજન કરવું, અને તે આયોજન પ્રમાણે કામ થાય એ પ્રકારની કામગીરી હાથ ધરવી જોઈએ। રોજિંદું આયોજન ત્યાર પછી બદલી બઢતી પ્રમોશન અથવા તો આપણે કોઈ પણ કર્મચારીઓની નવી ભરતી, કારણ કે તમને જ ખબર છે તમારા વિભાગની અંદર ઘણા કર્મચારીઓ કામ કરે છે, ઉત્પાદનમાં વેચાણમાં ક્યાંય પણ આવતા જે તે વિભાગના કર્મચારીઓની ઘટ પડતી હોય, કોઈ સારો કર્મચારી કામ કરતો હોય તો તેની શું કીધું બદલી એટલે કે બીજા ઓછું કામ કરે, અથવા તો કર્મચારીઓ વધતા હોય એ વિભાગમાંથી બીજા વિભાગમાં કર્મચારીને મોકલવા, તેમનો વધો અને પગારમાં કોઈ ફેર ન પડે એ રીતે પ્રક્રિયા કરવામાં આવે તો તેને બદલી કહેવામાં આવે છે। બદલી તે બહુ સારી રીતે કામ કરતો હોય, ઘણો નિપુણ હોય તો એવા કર્મચારીઓને પ્રમોશન આપી અને તેમને ઉચ્ચ વધા સુધી લઈ જવાની જવાબદારી અતળ સપાટીના સંચાલક વિભાગોની જોવા મળે છે। આગળ ઉપરી અધિકારીઓ પાસેથી હુકમ અને સૂચનાઓ વગેરે મેળવવા, કઈ રીતે આપણે કામ કરવાનું છે, નીચેના કર્મચારીઓએ કઈ રીતે કામ કરવાનું છે, જોડબર નિરીક્ષક મજૂર એને કઈ રીતે કામ કરવાનું છે, તેના માટે ક્યારે કામ શરૂ કરવાનું છે, કેટલા સમયમાં કામ પૂરું કરવાનું છે, એ બધી જ સૂચનાઓ આ મધ્ય સપાટીના અધિકારી પાસેથી આપણે તળ સપાટીએ મેળવવી જોઈએ। તો આમ આપણે ઉપરી અધિકારીઓ પાસેથી તેમના હુકમ અને સૂચનો મેળવવા, ત્યાર પછી આગળનો મુદ્દો યંત્ર ગોઠવણી। તમારે તમને યંત્ર જે સંચાલક મંડળ છે તમે માગશો કે મારે આવું યંત્રની જરૂર છે, તો તરત જ તમને જરૂરિયાત પ્રમાણે યંત્ર ફાળવણી કરશે। હવે યંત્ર ક્યાં બેસાડવું, કઈ રીતે તેમની અસરકારક ઉપયોગ કરવો, એ જવાબદારી આપણી તળ સપાટીની જોવા મળે છે। તો તળ સપાટીએ યંત્ર ગોઠવવું, સમારકામ રિપેરિંગની જરૂર હોય તો રિપેર કરાવવા, જાળવણી કે વધુ ને વધુ તેમની આયુષ્ય જળવાઈ રહે અને લાંબા ગાળા સુધી તેમને કોઈ પ્રકારની નુકસાની ઓછી આવે એવો પ્રયત્ન કરવો જોઈએ। તો આવા કાર્ય તે યંત્ર ઉપર દેખરેખ રાખવાનું કાર્ય પણ તળ સપાટીના સીધે આવતું હોય છે અને તેને કરવું પડતું હોય છે। કામદારોને સાધનો કાચું માલ નીચે જે વ્યક્તિઓ ઉત્પાદન કરે છે એવા કામદારો એને જરૂરી સાધન સામગ્રી તમારે લઈને આપવાની, તમારી પાસે ન હોય તો તમે ઉપરી અધિકારીની પાસેથી મંગાવી પણ તેમને પૂરેપૂરો કાચો માલ અને સાધનોની ફાળવણી તમારે કરવાની, તો તમારે નીચે કામ કરતા કર્મચારીઓ પૂરેપૂરી કાર્યક્ષમતાથી કામ કરશે, ઉત્પાદનમાં પણ ક્રમિકતા જાળવી શકશે, તો એને યોગ્ય સાધનો અને પૂરતા પ્રમાણમાં કાચો માલ પૂરો પાડવાની જવાબદારી આપણી એટલે કે તળ સપાટીના સંચાલકોની જોવા મળે છે। કર્મચારીઓના વ્યાપી પ્રશ્નનો યોગ્ય ઉકેલ લાવવો, કર્મચારીઓ ઘણી વખત પ્રશ્ન આપણે કરતા હોય કે કાચા માલની ગુણવત્તા સારી નથી મળતી,
જે તમે અમને સાધનો આપ્યા છે તે બરાબર નથી આવતા, તે બરાબર સાધનો નથી આવતા, આ બધી બાબતો એ તમારા તેમના યોગ્ય પ્રશ્ન હોય તો તે જો જો પ્રશ્ન ખરેખર યોગ્ય હોય તો તેનું નિરાકરણ કરવું અને તે પ્રશ્ન દૂર થાય, મૂંઝવણ દૂર થાય તેવો પ્રયત્ન કરવો એ આ સપાટીના અધિકારીઓની જવાબદારી જોવા મળે છે. એટલે કે જ્ઞાનની પ્રશ્નનું નિરાકરણ કરવું. આગળ ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયની અમલવારી કરાવી, અહીંયા નિર્ણયો લેવામાં આવતા હોય છે નીતિ વિશે એ આ લોકોને જાણ, આ લોકો તો માત્ર તમને જાણ કરે છે. એટલે આ લેવાયેલા નિર્ણયો તમારે નિરીક્ષકોએ જે દેખરેખ રાખનાર છે તે વ્યક્તિએ આ નીચેના મજૂર અથવા તો કર્મચારીઓ પાસેથી તેમના ઉપર ધ્યાન રાખી અને નિર્ણયનો અમલ થાય, નિર્ણય પ્રમાણે જ કામ થાય એ જોવાની કામગીરી તેમની જોવા મળે છે. છેલ્લું સૂચના, ફરિયાદ, પ્રશ્ન વગેરે જે કાંઈ હોય એ સીધા તમારે અહીંયા લઈ ગયા જવાના. જે કાંઈ પ્રશ્ન અથવા સમસ્યા હોય એ આપણા વિભાગ ઉપરી અધિકારીઓ મધ્ય સપાટીના અધિકારીઓને જાણ કરવી અને મધ્ય સપાટી ઉપરી અધિકારીને જાણ કરશે. આવી રીતે આપણે જે તે વિભાગના કર્મચારી દળે કામ સંચાલન કરવામાં આવતું હોય છે તો આમ અહીંયા આપણે આ મુદ્દો પણ પૂરો કરીએ છીએ તેમના કાર્યો. ફરી વખત આ મુદ્દે ઉપર થોડી નજર ફેરવી લઈએ. આપણી સંચાલનની મુખ્ય ત્રણ સપાટી, ઉચ્ચ સપાટી, મધ્ય અને તળ સપાટી. ઉચ્ચ સપાટી એ ટોચની સપાટી તરીકે ઓળખવામાં આવે છે અને તળ સપાટી એ વહીવટી અને સંચાલન અને સંચાલન કરવાનું છે, દેખરેખ રાખવાનું છે, નિર્ણયો અમલવારી કરે છે. આ રીતે વહીવટ કરવાનો છે, કામ કરાવવાનું છે. તો આને વહીવટી સપાટી અથવા તો કર્મચારીઓની સપાટી, મધ્યમ સપાટી એ વિભાગીય સપાટી કહેવાય અને ઉચ્ચ સપાટી એ અધિકારીઓની સપાટી, સંચાલન સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આજે આ મુદ્દો અહીંયા પૂરો કરીએ છીએ. આગળના વિડીયોમાં આપણે આગળના મુદ્દાનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી રજા લઈએ.